વડોદરા પોલીસે 14 વર્ષીય સગીરાના અપહરણના ગુનાના આરોપીને હૈદરાબાદથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના ચુંગાલમાંથી સગીરાને છોડાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના મૈદરપુરા પોલીસ મથકમાં તારીખ 14 ઓગસ્ટ 2024 રોજ એક અપહરણનો ગુનો નોંધાયો હતો, જેમાં મૈદરપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાનું અપહરણ થયું હતું. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે સગીરાને એક શખ્સે ભગાડીને લઈ ગયો છે. સગીરાને ભગાડી જનાર મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ સગીરાને સાથે રાખી પોતાની ધરપકડ ટાળવા ભારતના અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફરતો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે તે હાલમાં હૈદરાબાદ તેલંગાણા રાજ્યમાં છુપાયેલો છે, જેથી પોલીસની ટીમો હૈદરાબાદ પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીઓના ચુંગાલમાંથી 13 વર્ષીય કિશોરીને છોડાવી હતી. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 તેમજ પોક્સોના કાયદાની કલમનો ઉમેરો કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.